કોઈ પણ સ્કૂલમાં અત્યાર સુધી મારા પપ્પા વિશેનું નિબંધ ક્યારે પૂછવામાં આવ્યું નથી. લગભગના સ્કૂલમાં, લગભગની નોટબુકમાં, પુસ્તકમાં મારી બા વિશે લખવાનું. તમે અત્યારે ગુજરાતી નિબંધ બળાલો, મારી બા આ વિષય હશે હશે ને હશે છે. મારી બા વિશેના નિબંધ બુકમાં પૂછાયા છે. પપ્પા વિશે શું કામ નહીં ખબર છે? આપણી આંખ ખુલે ને ત્યારે પપ્પા ગાયબ, અને રાતના રાહ જોતા જોતા સુઈ જઈએ, આંખ બંધ થાય ને ત્યારે વળી પપ્પાની એન્ટ્રી. 18 વર્ષ નીકળી જાય આપણી લાઈફમાં, મમ્મી અને પપ્પાનો ઝઘડો પણ થાય ને આપણે મમ્મીની જ ફેવર લઈએ, અને જ્યારે પરણી જઈએ અને હવે ભાગલા કરવાનો આવે ને સમય, ત્યારે પણ આપણા મોઢામાંથી એક જ ડાયલોગ, પપ્પા તમે તો રેવા જ દો, શું કર્યું છે મારા માટે. આ જ ડાયલોગ થી ઝઘડાની શરૂઆત થાય. ન થાય તો પણ આપણે એક વાર તો કહીએ, તમે તો રેવા જ દો, શું કર્યું છે. કારણ સુવડાવે કોણ મમ્મી, ઉઠાડે કોણ મમ્મી, નવડાવે કોણ મમ્મી, મનાવે કોણ મમ્મી, છોડવા કોણ આવે મમ્મી, ખવડાવે કોણ મમ્મી, બધું જ મમ્મી. આંખ ખુલ્લી હોય તો દિવસનો 18 કલાકનો પ્રેમ આપે મમ્મી, તો આપણને એમ લાગે પપ્પા તો કઈ કરતા જ નથી. ફૂટબોલ પણ જોઈતો હોય તો આપણે મમ્મીને કહીએ, મમ્મી વાયા પપ્પાથી લઈને આપી દે, પણ આપણે જસકોને આપીએ, થેન્ક યુ મમ્મી. એટલે નિબંધ મમ્મી વિશે લખવું હોય ને, હેડમાસ્ટરે સમજે છે, પુસ્તક લખવા વાળાએ સમજે છે કે પપ્પા વિશે લખવાનું કહેશો તો આ લોકોને કાંઈ ખબર નહીં પડે. મમ્મી વિશેનો નિબંધ પૂછો એટલે બધું લખી શકશે. સવાર નામ કરે મમ્મી, બપોર નામ કરે, પપ્પા વિશે નહીં. પણ તમને ખબર છે, જેટલું મમ્મી પ્રેમ કરે ને એટલો જ પપ્પા પ્રેમ કરે છે. 18 કલાક ખુલ્લી આંખનો પ્રેમ એટલે મમ્મી. હવે જુઓ પપ્પા કેમ પ્રેમ કરે છે. 9 વાગ્યા સુધી રાહ જુઓ, 9:30 સુધી આપણે સુઈ જઈએ, પછી ડોરબેલ વાગે. 3 માળા 4 માળા હોય, ચડીને કદાચ આવવું પડે. ડોરબેલ વગાડનાર પપ્પા છે ને, આમ આખી થાકની જગ્યા જેટલી છે ને એ બધું ભાર લઈને આવ્યો હોય માથા ઉપર. પણ જેવી ડોરબેલ વગાડે ને થોડો રિલેક્સ થઈ જાય. શું કામ ખબર છે? એને આમ ડોરબેલ વગાડીને આનંદ હોય, લાલો જાગતો હશે તો એક જપ્પી અને એક ચુમ્મી આપીશ. આ ભાવ હોય હોય ને હોય જ. અડધો થાક તો લાલો ઉતારી નાખે, પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા, પપ્પા આવી ગયા કહીને. ડોરબેલ વાગે, દરવાજો ખુલે, વાઈફ એટલે તરત પપ્પા પૂછે, લાલો? ઓ, હમણાં જ સૂતો, તમારી બહુ રાહ જોતો. એટલે જે થાક ઉતરી ગયો હોય ને ડબલ ચડી જાય, બેગ મૂકે, લાલો જ્યાં સૂતો હોય ને ત્યાં જાય. જોજો આ બધા સાથે થયું છે, આપણે માર્ક નથી કર્યું, બધા સાથે થયું છે. બેગ મૂકે ને લાલો જો પથારીએ સૂતો હોય, છાતીએ સૂતો હોય તો પીઠ પર હાથ ફેરવે, ને પીઠે સૂતો હોય તો છાતી પર હાથ ફેરવે. હાથ ફેરવતા ફેરવતા વાઈફ ને પૂછે, સુઈ ગયો કા? હા, આજે સ્કૂલે ગયો તો? ગયો તો ને. એને સ્કૂલમાં મજા આવી, બહુ મજા આવી. ટ્યુશન ટીચર આવ્યા હતા? હા આવ્યા હતા ને. મારા લાલાને વાઢ્યું તો નહીં ને? નહીં નહીં, આજે તો લાલાએ બધું લેસન કરીને દેખાડી દીધું. હો, બીજું શું કહેતો હતો લાલો? લાલો કહેતો હતો, પપ્પા આવે તો ફૂટબોલ જોઈએ જ. હાથ ફેરવવાનું અટકી જાય, આંખમાં આંસુ આવી જાય, પણ પપ્પા આંસુ બહાર ન કાઢે, કપાળ પર સૂતેલા દીકરાને ચુમ્મી આપે. શું કામ ખબર છે? અંદર ગિલ્ટી ફીલ કરે, ઓહો લાલો મને નથી કહી શકતો લાવવાનું. પછી વાઈફને કહે, એને કાલે કહેજો હું ફૂટબોલ લાવી દઈશ. અચાનક વાઈફ કહે, બહુ થયું હવે, ચાલો સુઈ જાઓ, એનાથી પહેલાં જમવાનું નથી? હા હા, જમવું છે તો પછી ચાલો ને, ક્યારની રાહ જોઉં છો, હવે હું એ થાકી ગઈ છું. ડાઇનિંગ ટેબલ પર બંને સાથે જમવા બેસે. ધ્યાનથી સાંભળજો, જેવો પહેલો કોળિયો પપ્પા ખાવા જાય, અટકી જાય, વળી આંસુ આવે, વળી અટકાવી દે, આંસુ બહાર ન નીકળે. હવે શું થયું? મમ્મી કે, કાંઈ નહીં, મારા કરતા તું બહુ લક્કી, કેમ નવડાવે, ખવડાવે, પીવડાવે, મનાવે, કેટલું બધું શેર કરે. ક્યારેક મને એમ થાય પહેલો કોળિયો મારા લાલાને ખવડાવું, પણ સવારના ઉઠું ત્યારે સૂતો હોય, રાતના આવું ત્યારે સૂતો હોય. અહીંયા મમ્મીએ તરત ટકોર કરી, આટલો પ્રેમ કરો છો લાલાને, થોડા વહેલા આવી જતા હો તો. હવે પપ્પાને સેલ્યુટ કરવાનું મન થાય, શું જવાબ આપે છે બાપ? તારી વાત સાચી છે, બહુ મન થાય કે વહેલો આવી જાઉં, પણ પછી પછી ક્યારેક એવું થાય ને કે હજી 2 પૈસા વધારે કમાઈ લઉં, જેથી કરીને હું તો મારા લાલા માટે મોડો પડું છું, પણ મારો લાલો પોતાના લાલા માટે મોડો ન પડે બાપ. 2 પૈસા વધારે કમાવાનું મન થાય. આપણે પપ્પાને બહુ તરછોડી દઈએ છીએ, એને બહુ વટ કરવાનું મન હોય, ઘરમાં એ શહેનશાહ છે બાપ, પણ અમુક વર્ષ પછી આપણે એને ચૂપ જ કરી દઈએ છીએ, નહીં કરતા, એને રાજા રહેવા દેજો. એ હતો ત્યારે તો આપણે છીએ, એના હાથમાં એ 350 વાળી ઘડિયાળ હશે, આપણા હાથમાં તો બાપ Apple 7-6 આવી ગયું હશે. એ 4 લુગડામાં જીવી જશે. ફાટેલો ગંજી જોઈને દીકરો કે, પપ્પા ગંજી ફાટેલું છે, કાણા છે. પપ્પા હસીને કે, કાણા નથી, બાયસ્કોપ છે, ધ્યાનથી જો, તારું બ્રિલિયન્ટ ફ્યુચર દેખાશે. પપ્પા નાવાની સાબુથી દાઢી કરો છો? મારું એક પગ ઘરમાં, એક પગ મસાણમાં, મને નાવાની સાબુથી દાઢી કરવા દે, તું તારે જીલેટ વાપરશે. પપ્પા ચપ્પલ તૂટી ગયા, રેવા દે ને, હજી 2 મહિના ચાલી જશે, તું તારે બાટાના શૂઝ વાપરશે. ખબર છે, પરિસ્થિતિ નહોતી ને તોય સ્કૂલની ફીસ ભરીને આપણને ભણાવ્યું છે. આજે સજ્જન બનીને આ માનવતાના સમુદાયમાં અહીંયા બેઠા છે ને, એનો પ્લસ પોઈન્ટ પપ્પાને લાગે છે. મમ્મી તો હજીય બચી જાય નામ ખરાબ થાય તો, પણ આપણી પાછળ પપ્પાનું નામ તરત વગોવાઈ જાય છે. માને બાપ
એક સિક્કાની બે બાજુ છે, ઘરની ચાર દિવાલ છે. સાચવી લેજો હા. આજે પણ કહી દઉં, ઘરે હોય જીવન તો જઈને સોરી કેજો, થોડીક પપ્પી ચુમ્મી આપજો, પપ્પાને ગાલ પકડીને વધાવજો, ઉંચકી લેજો, એવો હેત આપજો જાણે તમારા ફ્રેન્ડ છે. રાતના સૂતી વખતે કદાચ ભગવાન આવશે ને તો કહેશે, 50 વર્ષનો ક્રોધ ભૂલીને પણ આજે ભગવાન આવશે તો કહેશે, હજી એક જન્મ હોય તો આજ સંતાનો આપજે બાપ, આજે જે પ્રેમ કર્યો છે ને એ તો 50 વર્ષ સુધી નહોતો કર્યો. શેર કરજો બાપ લાઈફ એની સાથે, એને જીવતા કરજો. એ જીવે છે આપણા વાંકે, પણ હવે આપણા માટે જીવે, કાંઈક એવું કરજો.